ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી, છતાં સરકાર આ મામલે એલર્ટ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી જ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ ગુજરાતમાં ન આવે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં કેવી રીતે તૈયારીઓ છે? ભારતમાં પણ સજ્જ રીતે જો ચીન અને એની અડોશ પડોશના દેશોની સાથે સાથે ઇટાલી જેવા અને જાપાન જેવા દેશોમાં પણ કોરોના વાયરસના કેસ જણાઈ આવ્યા છે. ભારતમાં પણ દિલ્હી સહિત રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ મળી આવ્યા છે, ત્યારે ભારત સરકારનો આરોગ્ય વિભાગ, ભારત સરકારનો વિદેશ વિભાગ આના અંગે સતત ચિંતિત અને કાર્યશીલ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ ટ્વીટ કરીને સમગ્ર દેશના નાગરિકોને અહીંયા ધારણા આપવામાં આવી છે કે કોરોના વાયરસ અંગે કેન્દ્ર સરકાર બધા જ રાજ્યોના સંપર્કમાં છે અને બધા રાજ્યો સાથે સંકલન કરી રહી છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ આરોગ્ય વિભાગ અને સરકારના વિવિધ વિભાગો, ખાસ કરીને એરપોર્ટ ઉપર આવતા જે પ્રવાસીઓ છે એમનું સઘન ચેકિંગ થાય, જરૂરિયાત પ્રમાણેની કામગીરી એમના માટે કરવામાં આવે અને એ અંગેની આઇસોલેશન વોર્ડ વગેરેની પણ વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી છે. ગઈકાલે જ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર દેશના બધા જ આરોગ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સ હતી. આપણા ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિ અને કમિશનર બંને એમાં ઉપસ્થિત હતા અને ભારત સરકારનું જે માર્ગદર્શન મળ્યું છે એ પ્રમાણે બધી જ વ્યવસ્થા ગુજરાત સરકાર કરી છે અને કરવા જઈ રહી છે. અને આજે ડોક્ટર જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, એમાં વધુ વિગતો આ અંગેની આપ સૌને આપવામાં આવશે. અને ગુજરાતના નાગરિકોને આપના માધ્યમથી હું કહીશ કે ગુજરાત સરકાર આ અંગે સતત જાગૃત છે. એરપોર્ટ ઉપર પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરાએ પણ કેટલાક આ અંગેના આનુષંગિક પગલાઓ લીધા છે. અત્યારે ગુજરાતમાં કોઈ પણ કેસ આ અંગેનો જણાયો નથી, એટલે આપણે એનાથી નિશ્ચિત છીએ. પણ કોઈ પણ જાતની કોઈ જેને ચેપ લાગ્યો છે અથવા જે અન્ય દેશમાંથી અન્ય રાજ્યમાંથી આવે છે એ કોઈ અહીંયા આવો કોઈ રોગ લઈ ના આવે અને અહીંયા કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય એની રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ કાળજી રાખી રહ્યા છીએ.